તો આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ. હિતેન્દ્ર, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી વચ્ચે આજે મુલાકાત થવા જઈ રહી છે અને તેમાં સંગઠનના માળખાને લઈને સાથે જ નવા પ્રદેશ પ્રમુખને લઈને પણ ચર્ચા થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જાણવા માંગીશું શું છે સંભાવનાઓ. જનતા પાર્ટી દ્વારા 30 નવેમ્બર સુધી જ નવા સંગઠનની જાહેરાત કરવામાં આવનાર હતી, પરંતુ નથી થઈ શક્યું. એનું મુખ્ય કારણ હતું કે સરકાર સંગઠન વચ્ચે તાલમેલનો અભાવ છે. અત્યારે વાત કરીએ કે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગુજરાતમાં છે ત્યારે તેઓ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને જશે. ત્યાં જઈને તેમના દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ખાસ કરીને ગુજરાતના સંગઠન બાબતે અને શહેર સંગઠન અને જિલ્લા સંગઠન પ્રદેશના સંગઠન બાબતે ખાસ ચર્ચા થવાની છે. એ સંગઠનની વાત કરીએ, ખાસ કરીને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી રિપીટ થશે કે કેમ, એને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ, જે પ્રકારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું કેન્દ્રીય નેતૃત્વના હિસારે વિધાનસભાની અંદર મહત્વનું કહી શકાય એવું સીએનું જે સરકારી પ્રસ્તાવ હતું એમાં એમની જે પ્રકારે બાદબાકી કરી દેવામાં આવી છે, એના લીધે અનેક સવાલો ઊભા થયા છે કે જીતુ વાઘાણીને રિપીટ કરાશે કે નવા ચહેરાને પ્રમોટ કરાશે. નવા ચહેરાઓની વાત કરીએ તો ઋત્વિજ પટેલનું નામ ઉત્તર ગુજરાતમાંથી અત્યારે ચર્ચામાં છે, સાથે ઋત્વિજ ઋષિકેશ પટેલનું નામ છે, સાથે સાથે વાત કરી રજની પટેલનું પણ નામ, પૂર્વ ગૃહમંત્રીનું પણ નામ ચર્ચામાં છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રપ્રદેશ મોહન કુંડારિયા સહિતના લોકોના નામો ચર્ચામાં છે. બિલકુલ હિતેન્દ્ર, જે જે નામોની શક્યતાઓ જોવામાં આવી રહી છે, શું લાગી રહ્યું છે કે આ માળખા સંગઠનના માળખાને ફેરફારની સૌથી મહત્વની ભૂમિકા જે ગૃહમંત્રી આજે ભજવશે ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે જ્યારે સંગઠનનું નવું માળખું રચાય ત્યારે? સરની હાજરીમાં જ મોટાભાગે જે નામોની ચર્ચા થઈ જશે, આખરી નામો ઓપો પાસે 20-27ની વાત કરીએ તો કેન્દ્રીય સહસંગઠન મહામંત્રી છે, એમના દ્વારા પણ ખાસ કરીને વાત કરીએ ભાજપના સિનિયર નેતાઓ સાથે અલગ અલગ બેઠકો યોજવામાં આવી હતી. આરસી ફળદુ, સુરેન્દ્ર પટેલ, ભીખુભાઈ દલસાણિયા સહિત ભાજપના નેતાઓને મળીને પણ એમના દ્વારા એક ક્યાસ કાઢવામાં આવ્યો હતો કે ગુજરાત ભાજપનું નેતૃત્વ કોને સોંપવું, એને લઈને ચર્ચા થઈ છે. આગામી સમયમાં વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થવાની છે, એ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે શહેરોમાં મહાનગરપાલિકા, આ તમામ જગ્યાએ વાત કરીએ તો 2015માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ એમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થયું હતું. મહાનગરપાલિકામાં ચોક્કસ સત્તા જાળવી રાખી આગામી સમયમાં ફરી એક વખત ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો કેસર લડ્યા, એના માટે ભાજપનું નેતૃત્વ કટિબદ્ધ છે. એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી અત્યારથી ગ્રામ્ય વિસ્તાર પર ફોકસ પણ કર્યું છે. પરંતુ અંદરની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના સરકારના પ્રધાનો પણ એવી રજૂઆત પણ કરી છે કે ગ્રામ્ય વિસ્તારમાં વધુ સરકાર ધ્યાન આપે, આગામી બજેટમાં પણ વધુ ધ્યાન આપે, એટલા માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારનું સંતુલન કરી શકે, પાર્ટી માટે મજબૂતાઈથી કામ કરી શકે. ખાસ કરીને વાત કરીએ જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નરેન્દ્રભાઈ જે પસંદ હોય એની જ પ્રદેશ પ્રમુખ પસંદગી કરાશે. બિલકુલ, જાણવા માંગે છે હિતેન્દ્ર, આજના કયા કયા કાર્યક્રમો રહેશે જેમાં અમિત શાહ ભાગ લેશે? કેન્દ્રીય ગૃહમંત્રી અહીંયા મહાત્મા મંદિર ખાતે વિશ્વાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. આ વિશ્વાસ પ્રોજેક્ટની અંદર તેઓ વાત કરીએ રાજ્યના તમામ જિલ્લાઓને સાંકળી લેવાના છે. 7000થી વધુ સીસીટીવી કેમેરા જે નેટવર્ક છે એની સાથે ખાસ કરીને કનેક્ટ કરી દેવામાં આવશે. રાજ્યની તમામ જે ચેકપોસ્ટો હોય એ સીસીટીવી કેમેરા સાથે કનેક્ટ છે આ વિશ્વાસ પ્રોજેક્ટ સાથે, જેના કારણે આસાનીથી સાયબરના ગુનાઓ ઉકેલી શકાશે, તમામ પ્રકારના ગુનાઓને ઉકેલવામાં સફળતા મળશે. વાત કરીએ કેન્દ્રીય ગૃહમંત્રીએ વિશ્વાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યા બાદ તેઓ સીધા રેલવે સ્ટેશન ખાતે જવાના છે. રેલવે સ્ટેશન ખાતે કેટલાક પ્રોજેક્ટનું તેઓ લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને જશે. વિજય રૂપાણીના નિવાસસ્થાને જઈને તેઓ ખાસ કરીને સીએમ ડેશબોર્ડનું નિરીક્ષણ કરવાના છે. સીએમ ડેશબોર્ડ એવું છે કે જેના માધ્યમથી રાજ્યના તમામ સ્થળોની ખાસ કરીને વોચ રાખી શકાય છે, જોઈ શકાય છે, એ ચાહે એસટીની હોય ચાહે દરેક પ્રોજેક્ટને સારી રીતે જોઈ શકાતા હોય છે, શહેરોના મહત્ત્વના તમામ સ્થળોનું નિરીક્ષણ. બીજું સરકારના કંઈક જે યોજના તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તેઓ નારણપુરા ખાતે સભા સંબોધશે, સંગઠનના માળખામાં પણ ફેરફાર કરશે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે અને અમિત શાહ આજે વિવિધ કાર્યક્રમમાં હાજરી પણ આપશે. શાહ જીટીયુના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. સાંજે નારણપુરા વિધાનસભામાં પણ તેઓ હાજરી આપવાના છે. તો અમિત શાહ ગાંધીનગર સ્ટેશને 100 ફૂટ ઊંચો તિરંગો લહેરાવશે. રાષ્ટ્રધ્વજ કાયમ માટે અહીં ફરકતો રહેશે. સાણંદ ચારોડી રેલવે સ્ટેશન પર પેસેન્જર સુવિધાનું લોકાર્પણ કરાશે. તો સાણંદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 નો વિસ્તાર કરાશે.
સાબરમતી, ગાંધીનગર, ખોડિયાર, અંજાર અને રખિયાલમાં ફ્રી વાઇફાઈનું લોકાર્પણ કરશે. તો સાબરમતી સ્ટેશન પર ઇલેક્ટ્રોનિક ચાર્જ ડિસ્પ્લેનું લોકાર્પણ, ક્લોક સ્ટેશન પર પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, કોસ્ટ ગાઇડલાઇન્સ ડિસ્પ્લે બોર્ડનું લોકાર્પણ, કમ્પ્યુટરાઇઝ ટ્રેન ઇન્ફોર્મેશન સિસ્ટમનું પણ લોકાર્પણ કરાશે.